ખેડૂત મિત્રો, આજની તારીખે ચારે બાજુથી પીસાતો કોઈ વર્ગ હોય તો તે આપણો ખેડૂત વર્ગ છે. ખેડૂત મિત્રો, કોઈ વેપારી હોય કે બીજા કોઈ સરકારી અધિકારી હોય કે બેંકોવાળા હોય કે બીજા અન્ય કોઈ ભ્રષ્ટ લોકો હોય, દરેકને માત્ર ને માત્ર ખેડૂત વર્ગ જ દેખાય છે. કેમ કે તે જાણે છે ખેડૂતો અશિક્ષિત છે, ખેડૂતોમાં એકતાનો અભાવ છે, ખેડૂતોમાં કોઈ અવાજ ઉઠાવે તેવો નથી. તેવા મોકાનો લાભ લઈ આવા ભ્રષ્ટાચારી લોકો માત્ર ને માત્ર ખેડૂતોને જ ભાળે છે. જેથી મિત્રો, આપણે જાગૃત બનવાની અને અવાજ ઉઠાવવાની જરૂર છે. ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો એક લાઈવ રેકોર્ડિંગના માધ્યમથી તમને બતાવવાનો છે, જેમાં એક ભ્રષ્ટાચાર આચરનાર વ્યક્તિનો પર્દાફાશ થયો છે અને ખેડૂતો સાથે જમીન માપણીના નામે ઉગાડી લૂંટ ચલાવતું કૌભાંડ સામે આવ્યું છે. જેથી મિત્રો, આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને દરેક ખેડૂતોને શેર કરજો, જેથી વધારેમાં વધારે ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે. તો હવે મિત્રો, કૌભાંડનો લાઈવ વિડીયો શરૂ કરીએ. સાહેબ જોડે વાત થઈ ગઈ છે. આ ખેડૂત ના પૈસા તમે શા માટે લીધા વડીલ? પણ એમને તો ઓનલાઈન મેં પૈસા ભરી જ દીધા છે. કયા ભરી દીધા છે? તમે પૈસા? નહીં નહીં નહીં, તમે પૈસા એના સેટિંગ ના માંગો છો એની પાસેથી? સેટિંગ ના નહીં, કેમ હું 2 દિવસ માં માપવા આવી જશે મારી જવાબદારી? ઓફિસ માં આવો મિસ્ટર, ઓફિસ માં આવો. તમે એના પેન્ડિંગ જ છે? નહીં નહીં, ઓફિસ તમે એને, મારી પાસે બધી ઓડિયોગ્રાફી છે. તમે એને એવું કીધું? નહીં, આ DLR કચેરી કોઈના બાપ ની કચેરી છે? તમે એમ ખેડૂતોને લૂંટો છો? પૈસા લીધા વહેલું 2 દિવસમાં માપી દેવાના ને. એને તમને એવું કીધું સાહેબ, મારી વાત થઈ ગઈ આવું કીધું તમને સાહેબ? અને બીજા લોકોના 15,000 લઈએ માપવાના આવું કીધું? હું લઉં તો કેતો રહી, તમે કઈ પોસ્ટ ઉપર છો? તમે પૈસા લ્યો કોઈ પોસ્ટ ના, ઓનલાઈન કરવાનો આપણે તો 2 દિવસમાં માપી જાય છે, આ તમે કઈ રીતે કહી શકો? પણ એમનું વારામ પડ્યું તો એક વાર એમને ભાઈ 2 દિવસમાં માપી જાય, આ તમે કેમ કહી શકો? ઈમન કયો મિસ્ટર, તમામાં નોકરી નથી કરતા? તો નોકરી નથી કરતા એટલે ઉભા થઈ જાઓ, કેવલ ઉભા કરે ભાઈ. ઓફિસ માં અંદર આવો તમે. પણ ઓફિસ માં મારે કયા અધિકારી તમારી પાસે પૈસા લેશે? ના સેકન્ડ જોના કેવાથી કરો, તમે અંદર આવો. પૈસા નથી લેતા ભાઈ, એને લઈ લઈ, આ લાલ લઈ લ્યો અંદર. કોણ છે બે ખેડૂત? અંદર લઈ લ્યો ભાઈ, અંદર આવો તમે ઓફિસ માં. કયા અધિકારી ના કહેવાથી પૈસા ઉઘરાવો છો? કોઈ અધિકારી કેવી રીતે તમે કીધું? હું ઓડિયો બધા સંભળાવું છું, બધા સંભળાવું છું. કાઢીને ખેડૂતો ને શું કામ કરાયું હતું? તમારા ઓછા લીધા, એને શું કીધું તમને? નકર બીજાના કેટલા લઈએ છીએ અને તમારા કેટલા માં કરી દેવાનું કીધું? 1500 રૂપિયામાં. તમે એવું કીધું? મારી મહેનત ના પૈસા લેતો? શેની મહેનત? એટલે 2 દિવસમાં માપી જાય છે, આ તમારી કઈ રીતે? તમે કઈ અધિકારીઓ? એક મિનિટ, કોણ છે આ ક્લાસ 2 અધિકારી? ને આવો ભાઈ. અરે હાલો, ક્લાસ 2 અધિકારી આવ્યો. આ કોણ છે? આ DLR કચેરીનો તોડબાજ માણસ છે, મારે પૂછવું છે. કેવી રીતે પૈસા ઉઘરાવો છો બધા પાસેથી? આવો આય અંદર. કોના કહેવાથી ઉઘરાવો છો? બંધ છે, ઉપર ચાલો. કેટલા દિવસ થી ફોન કરે છે તમને? મહિનાથી શું ફોન કરે છે? સેટિંગ ના ફોન કરે છે ને? શું કેસ તમને? 1500 આપો. ચારે વારો નીકળી.
બરાબર છે એટલે આવું તમે કીધેલું પણ આવું મે કીધેલું તમે મને એટલું કહો કે 1500 આપો તો થઈ જશે નહીતર વાર લાગશે આવું બોલેલા વાર લાગશે બરોબર બે દિવસમાં થઈ જાય આવા અમે કેટલાય કરાવી દીધા આવું તમે બોલ્યા હા બે પદ્ધતિમાં આપણે કેવીલા કરી દઈએ કોણ કયો એટલે મને સાહેબ બતાવો કયો સાહેબ કરી દેશે એટલે ની કોતું જોઈ લે કયો સાહેબ કરી દેશે મને બતાવો આમાં આ ઓફિસોમાં કયો સાહેબ છે મારા ઘરે ભેટની એની અરજી દીધી છે ભૂલી જા તમે આની પાસેથી 1500 માંગ્યા અને એવું કીધું કે તારું બે દિવસ માં મપાવી દઈશ પણ બે દિવસ માં વારમાં તું મપાવી નહીં દઉં ભાઈ જવાબદાર મેં એમને ઓનલાઈન પહોંચ પડાવી લઉં બે દિવસ માં તમે એનું મપાવી દેશો હું વાતચીત કરીને બે દિવસ મપાવી દઈશ હાલો કોની યાર વાત કરવાની મને બતાવો ને મને બતાવો કોની યાર વાત કરવાની છે અરે વડીલ તમે ખોટી ફિલોસોફી ન કરો ખોટી ફિલોસોફી બરાબર છે તમે તમે સેના માટે પૈસા લીધા હતા અગાઉ મારી મહેનત ફી લેતા હોય બરોબર છે અમારી મહેનત જે હોય ને મારી મહેનત બરોબર છે કેટલા ચૂકતે કરી દીધું ખેડૂતોના દુશ્મન થઈને બેઠા છો હલાવ અમે ક્યાં તમે શું કરી ગયા છીએ અમે ક્યાં ખેડૂત નું દુશ્મન તમારો હિસાબ ચૂકતે થઈ ગયો હતો ત્યાર પછી આ 1500 માટે એક મહિના થી તમે એમ કહો છો કે હું સેટિંગ કરાવી દઉં 1500 આપો સેટિંગ કરાવી દઉં કોનું સેટિંગ મને એનો જવાબ આપો એનું સેટિંગ નહીં પણ અમારે તમારી સાથે હિસાબ જે દિવસે પૈસા ભર્યા તમારો હિસાબ પૂરો થઈ ગયો ઓનલાઈન હિસાબ પૂરો થઈ ગયો તો મિસ્ટર આજે આઈફોન તમે એવું કહો છો કે સાહેબ મારે સેટિંગ મારે થઈ ગયું છે 1500 રૂપિયા આપો અગાઉ અમે 15000 લઈને કર્યું છે સાહેબ જોડે સેટિંગ ના પૈસા આપો એટલે તરત માપવા આવશે તમે એવું બોલો છો સાહેબ સાથે સેટિંગ મારે થઈ ગયું છે બે દિવસમાં મપાવી દઈશ પણ ભાઈ તમે વાત માનજો બીજી વાત એને જે નોટો આપી છે એ નોટોના નંબર હું ભરું તમને ઓલો મોબાઈલ લાવ તો ભાઈ તમે પોલીસ ના હોય હેલો હેલો હજી હું એને નોટો ના નંબર સાથે આપું એક મિનિટ ઉભા રહો અહીંથી એવું કહેવામાં આવે ફલાણી જગ્યાએ ફી ભરી આવો ફી ભરે ત્યારે ખેડૂત નો નંબર લઈને પાછળથી ખેડૂત ને ફોન કરે છે કે તમારે ઝડપથી મપાવવું હોય બે દિવસ માં મપાવી લઈ સેટિંગ થઈ ગયું મારા સાહેબ જોડે બરાબર આ બધી ઓડિયોગ્રાફી છે સાહેબ જોડે સેટિંગ થઈ ગયું કયા સાહેબ મને બતાવો તમે કોઈ સાહેબ ની તો કોની જોડે વાત થઈશ તમારે બધા છે સાયબર સેટિંગ કર્યું છે
અનેક વખત અમે રજૂઆતો કરી ચૂક્યા છીએ કે પ્રમોલિગેશન થયા પછી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, ખેડૂતોને લૂંટવામાં આવે છે. અહીંયા અનેક વખત આરોપો મૂક્યા છે કે તમારા નામે તમારા કર્મચારીઓ તમારા ફોલ્ડરિયાઓ ખેડૂતોને બેફામ લૂંટે છે, ખેડૂતો પાસેથી પૈસાની માંગણી કરે છે. હવે અહીંયાથી એક નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે કે જ્યારે ઓનલાઈન અરજી ખેડૂત કરવા જાય ત્યારે એની સાથે એને જ વકીલને જ ફોલ્ડરિયો બનાવી દેવામાં આવે. શરમ આવે છે આવા વકીલો ઉપર જે વકીલ પોતે ફોલ્ડરિયો બની જાય. વકીલ આમની પાસેથી ફી ભર્યાના પૈસાનો વહીવટ ઓલરેડી એક મહિના પહેલા પૂરો થઈ ગયો. ત્યાર પછી ખેડૂતને અવારનવાર ફોન કરે છે કે તમારે ઝડપથી મપાવવું હોય તો સાહેબ જોડે મારે ચર્ચા થઈ ગઈ, સાહેબ જોડે વાત થઈ ગઈ છે, તમે 1500 આપી જાઓ. તમારા જ 1500 લઈએ, બીજાના 15000 રૂપિયા લઈએ છીએ, 35000 રૂપિયા લઈએ છીએ. આ બધા ઓડિયોગ્રાફી આપણી પાસે તૈયાર છે. અત્યારે આરોપીને એસીબી કચેરીએ લઈ ગયા છે. અને તમામ દર્શકોને કહેવા માંગુ છું કે જ્યાં પણ ખેડૂતોની આવી લૂંટ થતી હોય ત્યાં અમારો સંપર્ક કરજો. જ્યાં સુધી અમારા ખોળિયામ પ્રાણ છે ત્યાં સુધી ખેડૂતો માટે લડશું. અને આવી જે ઓફિસોમાં, જે એસીની ઓફિસોમાં નિર્ભરથન જે તંત્રના અધિકારીઓ બેઠા છે એની સામે ફાઇટ આપવા અમારી તૈયારી છે. અત્યારે અમે એસીબી કચેરીએ જઈએ છીએ અને જે આરોપી છે એના તમામ પુરાવાઓ આજે અમે એસીબી કચેરીએ આપવાના છે.